नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो आज आप भणीशू धोरण पांच प्रकरण नंबर अग्यार आसपास। तो अपने सत्र वन अंदर एक थी दस पाठ पूरा करिया, तो हवे आपणे अग्यारमा पाठ थी शुरुआत करशुं। अने आ सत्र माटेनी आइडल तमे बधाए लई लीधी हशे, तो आ पाठ पूरो थाय एटले तेनी अंदर पूरवानुं रहेशे। तो हवे आपणे पाठनी शुरुआत करीए। तो पाठनुं नाम छे सुनीता अवकाशमां। एटले नाम ज आपणने कहे छे अवकाशमां, तो आमां आपणे अवकाशनी वात करवानी छे कि जे आपणे कहीए छीए ने अवकाश, मतलब कि आकाशनी अंदर जे बधा विमान लईने उड़ता होय, तो એમાં અવકાશયાત્રી વિશે સાંભળ્યું હશે, કલ્પના ચાવડા, સુનિતા વિલિયમ, તો આ એના બધા વિશે વાત કરવાની છે કે અહીંયા કેવું હોય છે, પૃથ્વીની બહાર આપણે આકાશમાં જઈએ તો આપણને પૃથ્વી કેવી દેખાય છે, એ બધી વાતની આ પાઠમાં આપણે જોવાનું છે। તો પહેલું જ આપ્યું છે કે પૃથ્વી કેવી દેખાય છે, પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો, તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો। હવે આપ તમે બધાએ પૃથ્વીનો ગોળો જોયો હશે કે જે અહીંયા જો આ છોકરીના હાથમાં દેખાય છે, એવો ગોળો બધાએ જોયો હશે। તો એ ગોળાની અંદર આખો નકશો આપેલો હોય છે, એમાં આપણું ભારત ગોતવાનું, એની અંદર તમારું ગોતીને તમારે કહેવાનું કે તમે કઈ જગ્યા ઉપર રહ્યો છો। હવે આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે, આપણી પૃથ્વી કેવી છે જો એ ગોળામાં તો આપણે આ જે દેખાય છે એમાં કેવી દેખાય છે, નારંગી આકારની ગોળ દેખાય છે। તો ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમત રમી રહ્યા છે અને રમતા રમતા એ વાતો કરે છે। તો શું વાતો કરે છે આપણે જોઈએ। તો ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે। સુનિતા વિલિયમ કોણ હતું, તો કે એક અવકાશ યાત્રી હતી કે જે અવકાશમાં રહીને બધું સંશોધન કરતા હોય, જેમ કે કલ્પના ચાવડા જે સૌપ્રથમ અહીંયા ગયા હતા, આ બધાય અવકાશ યાત્રીઓ છે। તો મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ઉમંગ કહે છે, ગોળા સામે જુએ છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? હવે પૃથ્વીના ગોળા ઉપર નકશો દોરેલો હોય તો એમાં ખબર પાણી દોરેલું હોય, પછી બધા સિટી દોરેલા હોય। તો ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા જ અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં જ છે। તો ઉમંગ કહે છે, હા મને ખબર છે, સુનિતા વિલિયમ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી ઉપર જોયું હતું। તમને બધાને ખબર છે આપણે જ્યારે આપણે આકાશમાં જઈએ તો આપણને આખી પૃથ્વી આપણને દેખાય, અહીંયા આપણે ઉપર રહેતા હોય એટલે આપણને કેવું લાગે, સપાટ જમીન લાગે, પણ જેમ જેમ આપણે ઉપર જઈએ એમાં બધું આપણને નાનું નાનું દેખાવા માંડે, જ્યારે આપણે પ્લેનમાં ક્યાંય બેઠા હોય તેમાં પણ આપણને ખબર પડે। હવે ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે। પાછો ઉમંગ કહે છે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? તો ખુશ્બુ પેન લીએ છે અને ગોળા ઉપર મૂકે છે। તો ખુશ્બુ કહે છે, આપણી અહીં છીએ, આ ભારત છે। ખુશ્બુ, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ, મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ જઈશું। જો આપણે ખબર છે કે પૃથ્વી ગોળ છે, જો આપણે ગોળા ઉપર રહેતા હોય તો આપણે પડી ક્યાં નથી જતા, પડી જવું જોઈએ ને, એનો પ્રશ્ન આચો છે કે આપણે કોઈ પણ ગોળ વસ્તુ હોય એની ઉપર આપણે થોડાક ઊભા રહી શકીએ, પડી જાય ને, તો એ વિચારે છે કે એવું કેમ થતું હશે। તો હવે આપણે આગળ જોઈએ, ખુશ્બુ કહે છે, જો આપણે અંદર હોઈએ તો પછી અવકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ કેવી રીતના દેખાવ, પૃથ્વીની અંદર હોય જમીનની અંદર તો આપણને દેખાય કેમ? તો આપણે પૃથ્વી ઉપર જ રહીએ છીએ એ તો આપણને ખબર પડી ગઈ, તો આપણે પડી કેમ ન જતા? તો આપણે ગોળા ઉપર જ છીએ, બધા દરિયા પણ ગોળા ઉપર જ છે, બધું ગોળા ઉપર જ છે। તો ઉમંગ કહે છે, ગોળાની નીચેનો ભાગ બતાવીએ, તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ રહેતું નથી। હવે જો ગોળો હોય એ નીચેની બાજુ તો કેવું હોય, હાવ સીધા પડી જાય હોય ને, તો અહીંયા તો કોઈ રહેતું ન હોવું જોઈએ, તો એમાં પણ કેટલાય સિટી દોરેલા હતા અહીંયા, એમાં કયા કયા હતા, બ્રાઝિલ, આર્જેન્ટિના, એ બધાએ બ્રાઝિલ ને શ્રીલંકા એ બધા કેવા આવે, નીચે આવે, પણ નીચેની સાઈડ હોય તો એ બધે તો પડી જવા જોઈએ ને, તો એને એવો વિચાર આવે છે કે કેમ નથી પડતા। એનું કારણ છે કે પૃથ્વીની અંદર એવું કંઈક બળ હોય કે જે આપણને પકડી લાગે, એ બળને શું કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ, કે જે આપણને પૃથ્વીની સપાટી ઉપર ઊભા રહેવા માટે, ચાલવા માટે કે એના માટે આપણે મદદ કરે, કે આપણે જ પકડી રાખે, ને આપણે જો એ બળમાંથી આપણે કંઈ ચાલવું હોય તો એ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, એટલે કે આપણે પગ ઉપાડવું હોય, જો આપણે કોઈ પણ વસ્તુને આપણે આકાશમાં ફેંકીએ તો જ્યારે આપણે એને જેટલું બળ આપ્યું હોય એટલે લગી અધર જાય છે, પછી શું થશે, પાછું આપણું બળની અસર ખતમ થઈ જશે, પૂરી થઈ જાય, એટલે પછી શું થશે, એ પાછી ગુરુત્વાકર્ષણની અસરના લીધે નીચે આવશે।
આપણે જોયું કે બોલ આપણે હવામાં ઉછાળી તો પાછો કેવો આવે, નીચે જ આવે છે. એ શું કામ આવે છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. હવે ઉમંગ કહે છે ત્યાં લોકો ઊંધા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય. હવે મેં કીધું એમ જ કે ગુરુત્વાકર્ષણ બળના લીધે એ પડી નહીં જતા હોય. હવે ખુશ્બુ કહે છે હા તે નવાઈની વાત છે ખરું ને, અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ, દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? જેમ કે આપણે પડી જવા જોઈએ એમ દરિયાનું પાણી પણ અહીંયા ન રહેવું જોઈએ ને, તો એવું શું કામ થાય છે? વિચારો, જો પૃથ્વી આ ગોળાની જેમ હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? કારણ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે જેના કારણે આપણે અહીંયા પૃથ્વી ઉપરની સપાટી ઉપર રહી શકીએ છીએ. ને આર્જેન્ટિકાના લોકો ઊંધા ઊભા રહેતા હશે, ના આર્જેન્ટિકાના લોકો પણ આપણી જેમ જ ઊભા રહીએ, અને આપણે ઉપરથી જોઈએ તો આપણને ગોળ લાગે, પણ જ્યારે આપણે જમીન ઉપર આવી, કેમ કે પૃથ્વી તો કેટલી મોટી હોય, એટલી વિશાળ છે કે આપણે આ એક નાની જગ્યા લઈને તો આપણને સપાટ જ લાગે. જો આપણે હવામાં બહાર જઈએ તો જ આપણને ગોળ દેખાય, બાકી તો આપણે એટલી મોટી છે કે આપણને સપાટ જ દેખાય જમીન રહી. હવે સુનિતા સાથે આપણે વાત કરીએ. ચાલો, જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. એણે શું કરી, બાળકો સાથે વાતો કરી. પછી કલ્પના ચાવડા અને તેમની અવકાશ યાત્રા વિશે પણ આપણે વાત કરી શકીએ. પછી આઇઝેક અસિમો લખેલી હાઈ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ એક બુક છે, જેમાં આપણે આખી પૃથ્વી ગોળ છે શું કામ છે એના વિશે બધું જ આપેલું હોય છે. પુસ્તકનું નામ છે હાઈ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. તે પુસ્તક અલગ અલગ સંસ્કૃતિના લોકો પૃથ્વી વિશેના અભિપ્રાય અને વિચારો વિશે વાત કરે છે. અને રસપ્રદ વાત એમાં એ છે કે આજે પણ ઘણા બાળકોના વિચારો તે સમયની યુક્તિઓ કર અને વિચારો સાથે મળતા આવે છે. હકીકતમાં પૃથ્વી ઉપર કોઈ ઉપર કે નીચે છે જ નહીં, કે સાપેક્ષ છે. આપણને જ્યારે પહેલી જ વખત આપણે કહું કેમ કે પૃથ્વી ગોળ છે, તો આપણને એવો પ્રશ્ન થાય જ કે તો ગોળ હોય તો આપણે કાં પડી નથી જતા? તો આ બુકની અંદર એનું બધું જ વર્ણન કરેલું છે. હવે સુનિતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવડા પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા માટે આવી છું. હવે અવકાશમાં રહેવાનો સુનિતાએ કેવો અનુભવ કર્યો, હવે એ આપણને કહે છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. એટલે કે કોની વાત કરે છે, સુનિતા પોતાની વાત કરે છે. એ લોકો શું અહીંયા બેસી ન શકે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જ નથી, એટલે હવામાં ઉડતા જાય. જો ગુરુત્વાકર્ષણ બળ હોત તો શું થાય, તે એને જમીન સાથે પકડી રાખે, હે જ નહીં, એટલે શું થાય, હવામાં ઉડે. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા, કારણ કે અહીંયા આપણે કોઈ એવું બળ કે વિરોધ લગાડતું જ નહોતું કે જેના કારણે આપણે એક જગ્યાએ રહી શકીએ. શું થાય, આપણે આમ ખાલી આમ જરા ગમથું આમ ડગી ત્યાં તો ક્યાંય પહોંચી જાય. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. હવે અમારા હાથ અને મોઢું ધોવા, અમારે બે ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ છીએ. અસલી મજા ત્યારે આવે કે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોય. હવે અહીંયા તો ખાવાનું હવામાં ઉડે, શું કરવું પડે, પકડવું પડે, પકડી પકડીને ખાવાનું. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે, કેમ કે અહીંયા વાડ આપણે શું રહીએ, ઊભા રહીએ. એ વાડે પણ આપણા હવામાં ઊભા રહીએ, જો આકૃતિમાં બતાવ્યું છે. પાછળ પણ સરસ મજાની આકૃતિ છે, એમાં વધારે સરસ રીતે બતાવ્યું છે. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે, વાડ કાયમ ઊભા જ રહેશે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં, એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે પકડવી પડે. કોઈ પણ એક જગ્યાએ સ્થિર રહેવા માટે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલી પણ છે, કેમ કે બધી ખાવાની વસ્તુ હવામાં ઉડે. તમારું કાંઈ પણ પાણી પીવું હોય તો એ ટીપા હોય ને એને આપણે પકડી પકડીને પીવાનું, કે આપણે જેમ પી ગ્લાસમાં ભરીને એવી રીતના અહીંયા પી જ ના શકીએ પાણી, તો એ તો મુશ્કેલીની વાત છે. હવે ફોટોગ્રાફ જુઓ અને લખો. જો એ બીજા પેજ ઉપર ફોટોગ્રાફ આવ્યા છે અને એને જોઈને તમારે અંદાજો લગાવવાનો છે કે એ ફોટોગ્રાફ શું કહેવા માગે છે, એમાં શું શું દર્શાવ્યું છે. તો પહેલો જ ફોટો આપ્યો છે કે પહેલો ફોટો જુઓ બધાય, કે અમે ઉપડ્યા. આ દેખાણો ફોટો બધા પોતાની પાઠ્યપુસ્તક બાજુમાં રાખવાની છે અને એમાં જોવાનું છે. તો અમે ઉપડ્યા 9/12/2006, એટલે એ દિવસે એને અહીંયા
થી વિમાનમાં એને મીન્સ કે સ્પેસશીપમાં બેસીને એને અવકાશમાં જવાનું તે દિવસે ગયા હતા, એટલે જે દિવસે નીકળ્યા એ તારીખ. પછી બાજુનો જે ફોટો છે, અમારા પગ જમીન ઉપર રહેતા નથી, અહીંયા અવકાશમાં પહોંચી ગયા પછી એને શું, અહીંયા એના પગ જમીન ઉપર ન રહે એટલે જો હવામાં લટકે છે, એવો ફોટો છે બીજો ફોટો. અને એ કઈ તારીખ હતી, 11/12/2006, એ 9 તારીખે ગયા અને 11 તારીખે અહીંયા પહોંચ્યા. એના પછી નીચે બીજો ફોટો છે, એ શું છે, આ ખોરાક ક્યાં ઉડે છે, જો એમાં ખોરાક હવામાં ઉડે છે, ખોરાકના પેકેટ. તો એ ખોરાક હવામાં ઉડે છે જો બધાય, એટલે એ બધા શું કરશે, એને પકડી પકડીને ખાવાનું, ડાઇનિંગ ટેબલ ઉપર તો ખોરાક રહેશે નહીં. એ તારીખ કઈ હતી, 11/12/2006 તારીખ છે. એના પછી તમે જુઓ તો સુનિતા અવકાશ વાળ એના ઊભા કેવી રીતના રહીએ છે, 13/12/2006 નો ફોટો છે, જો આવી રહ્યા એના વાળ કેવા હવામાં ઉડે છે, જોયું બધાએ. એના પછી નીચે બી એના પછી ફોટો આવ્યો છે કે સુનિતા અવકાશીનો, જ્યારે આ બધા ફોટા હતા એ સ્પેસશીપની અંદરના હતા, હવે જ્યારે સ્પેસશીપની બહાર જાય તો એમનામ તો એ ન જશે, તો એ બધું પહેરીને ઓક્સિજન બાટલો લગાવીને જ્યારે અવકાશની અંદર બહાર જાય છે સ્પેસયાનમાંથી, જ્યારે અવકાશમાં રિયલ જેન હોય ને હવામાં અહીંયા જાય છે, તો એનો ફોટો આવ્યો છે. એ કેનો કઈ તારીખનો છે, 16/12/2006 નો. સમજાણું બધા લોકોને? તો આના ઉપરથી આપણે ઘણું બધું શીખવા મળ્યું અવકાશ વિશે, કે આપણી પૃથ્વીનો આકાર કેવો છે, બહાર પૃથ્વીની બહાર જઈએ તો કેવું વાત છે, તો આ બધું આપણે શીખ્યા. હવે આના પછીનું આગળના પાઠની આપણે ચર્ચા બીજા વિડીયોમાં કરીશું. ધન્યવાદ.